બિલોડાના કિશનગઢ ગામે ગૌચરમાંથી ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરાયું હોવાનું સામે આવ્યું છે। અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખના પુત્ર દ્વારા કોઈપણ જાતની પરમિશન લીધા વગર ગેરકાયદેસર રીતે 1000 કરતા વધુ ટ્રેક્ટર માટી ખોદકામ કરીને ગામની મિલકતને નુકસાન પહોંચાડ્યું છે। એવા ગામના મહિલા સરપંચ દ્વારા આક્ષેપ કરાયો છે। આ અંગે સરપંચ અને અન્ય સભ્યો દ્વારા સ્થળ પર જઈ તપાસ કરાવતા આ હકીકત સામે આવી છે। આ બાબતે સરપંચે જિલ્લા પંચાયત પુત્રને જણાવતા જિલ્લા પંચાયત પ્રમુખ પુત્ર દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હોવાના મહિલા સરપંચ દ્વારા આક્ષેપ કરાયો છે અને લાગતા વળગતા વિભાગ દ્વારા આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે। બે દિવસ અગાઉ અમારી ગ્રામ પંચાયતની હદમાં ઇન્દ્રાસી નદીના કિનારે ગૌચરના કિનારે બિનકાયદેસર જિલ્લા પ્રમુખના પુત્રએ માટીનું ખનન કરેલું, જેને રોકવા માટે અમે સ્થળ પર ગયા ત્યારે ટેલિફોન રીતે અમને અપશબ્દ બોલીને તેમજ આખી બોડીને સસ્પેન્ડ કરવાની ધમકી આપી, જેથી આદિવાસી મહિલા સરપંચ તરીકે યોગ્ય કાર્યવાહી માટે અમને મામલતદાર સાહેબને આવેદન પત્ર